કોરોનાનું વધતું જતું સંક્રમણ અટકાવવા માટે આજે ધાનેરા સ્વયંભૂ બંધ. વેપારીઓએ પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખી સમર્થન આપ્યું, તો બીજી તરફ સ્થાનિક તંત્રએ પણ વેપારીઓ અને લોકોનો આભાર માન્યો. દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને આ કોરોના સંક્રમણમાં લોકો સપડાતા જાય છે, ત્યારે આજે ધાનેરાના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિકને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી લોકો કોરોનાથી બચી શકે તે માટેનો એક ઉપાય કર્યો છે. આથી 7 દિવસ માટે સમગ્ર ધાનેરાને લોકડાઉન કરવામાં આવ્યું છે અને વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ પોતાના ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે થોડા મહિનાઓ પછી ફરી વાર આજે સુમસામ જોવા મળ્યું છે અને ધાનેરાની તમામ દુકાનો વેપારીઓ પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે. ગઈકાલે મહેરબાન મામલતદાર સાહેબ, ચીફ ઓફિસર સાહેબ અને પીએસઆઈ સાહેબના સંકલનમાં ગામના અગ્રણીઓ, નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને તમામ વેપારી એસોસિએશનની બેઠક બોલાવવામાં આવી હતી. હાલમાં કોરોનાનું સંક્રમણ વધવાના કારણે ધાનેરા નગરના સર્વે વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન રવિવારે સાંજ સુધી આપવામાં આવ્યું છે. આજે સવારે અમારી નગરપાલિકાની ટીમ નીકળી હતી, આમાં વેપારીઓએ ગઈકાલે જે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી હતી એ પ્રમાણે ધાનેરા નગર હાલ સજ્જડ બંધ છે. વેપારીઓએ જે સાથ અને સહકાર આપ્યો એ બદલ એમનો નગરપાલિકા અને તંત્ર વતી આભાર માનું છું. અસ્તુ. ગઈકાલે વેપારી એસોસિએશન તેમજ સ્થાનિક તંત્ર અને રાજકીય અગ્રણીઓ દ્વારા ધાનેરાની પ્રાંત કચેરી ખાતે મીટિંગ કરવામાં આવી હતી અને આ મીટિંગમાં 7 દિવસ માટે સ્વેચ્છાએ ધાનેરાને લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે આજે તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા પણ સમગ્ર ધાનેરામાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જ્યાં કોરોના ગાઈડલાઇનનું ઉલ્લંઘન જણાય ત્યાં લોકો સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી અને સાથે સાથે લોકોને કોરોનાથી બચવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પણ કોરોનાએ પગ પેસારો કરી દીધો છે અને ધાનેરાની હોસ્પિટલોમાં પણ દર્દીઓ જોવા મળી રહ્યા છે, ત્યારે ધાનેરાના લોકોને કઈ રીતે બચાવવા માટે તંત્ર દ્વારા પણ તટસ્થ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે લોકો પણ જાગૃત બને અને કોરોના નિયમોનું પાલન કરે તેમજ ભીડભાડવાળી જગ્યાએ ન જાય તે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સુરેશ ગલચર, ZSTV, ધાનેરા.